नमस्कार दर्शक मित्रों, आप सर्वे दर्शक मित्रों हार्दिक स्वागत है मारी यूट्यूब चैनल पर। मित्रों, आजना सौथी महत्वना समाचारनी आपणे बात करिए तो सर्वप्रथम पोरबंदर वेरावल बंदरे एक नंबरनुं सिग्नल आपवामां आव्युं छे। तेज वावाजोड़ानी संभवित असरने लईने वेरावल अने पोरबंदरना मोटा बंदर पर एक नंबरनुं सिग्नल लगावायुं छे। खास करीने माछीमारोने दरियो न खेडवा सूचना अपाई छे। आईएमडी अनुसार लो प्रेशर डिप्रेशन में परिवर्तित थता आगामी 24 कलाक में पवन की गति 65 થી 80 किलोमीटर प्रति कलाक रही सके छे। ज्यारे सोमवार अने रविवार एटले के आजे चक्रवात में आ तोफान फेरवाशे जे ओमान अने यमनना दरिया किनारे टकराशे। जो कि हाल में गुजरात पर आ चक्रवातनो कोई खतरो नहीं, परंतु आ रस्तो गमे त्यारे बदली शके छे। ત્યાર પછીના સમાચાર વિશે આપણે વાત કરીએ તો તમામ ખેડૂત મિત્રોને આટલી વસ્તુ મફત મળશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ અને ગુજરાત અનાજનું અનાજ દિવાળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે। સાથે જ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો, જુવાર, મકાઈ, રાગી જેવા ધાન્ય પાકનું વિતરણ પણ કરવામાં આવશે। ખેડૂતોને દિવસે વીજળીના પ્રોજેક્ટની અમલદારી પણ થઈ શકે છે। खास करीने दिवाळी पहला खेडूत मित्रों ने दिवसे वीजली मळे तेवा पण कामों थई शके छे अने आ माटे 1500 करोड़नी जोगवाई पण आपणी सरकार द्वारा करवामां आवी छे। एटले के आ बधी वस्तुओ खास करीने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हेठळ खेडूतोने लाभ मळशे। चार पछीना महत्वना समाचारनी आपणे वात करीए तो 2000ની નોટને લઈને આરબીઆઈના ગવર્નરે મોટો નિર્ણય લીધો છે। आरबीआई गवर्नर शक्तिकांत दासे रूपया 2000ની नोटने लईने महत्वनुं निवेदन आपवामां आव्युं छे। एमणे कह्युं छे के हजू पण लोको पासे 10,000 करोड़ रूपियानी नोटो पड़ी छे। आशा छे के आ नोटो पण परत आवी जशे। हजू पण लोको नोटो लईने आवी रह्या छे। 87% जेटली नोटो कुल देशना बेंकमां जमा थई चूकी छे। उल्लेखनीय वात ए छे के हवे आरबीआईना नक्की करेला सेंटर पर ज आ 2000ની નોટો લેવામાં આવશે કે જે હવે આરબીઆઈ જે સેન્ટર ઉપર નિર્ણય લે છે તે જ જગ્યા પર આ નોટો લેવામાં આવશે। હવે તમે બેંકમાં જશો તો 2000ની નોટ તે લેશે નહીં, કારણ કે આરબીઆઈનું જે સેન્ટર છે અને નક્કી કરેલું જે સેન્ટર છે ત્યાં 2000ની નોટો લેવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। आ योजना अंतर्गत खेडूतों ने ट्रेक्टर खरीदवा माटे 50% सुधीनी सहाय पण आपवामां आवे छे। जेमां सामान्य खेडूत मित्रों ने ट्रेक्टर खरीदवा उपर 40% अथवा तो 45,000 रूपियानी सुधीनी सहाय मळशे। ज्यारे अनुसूचित जाति अने अनुसूचित जनजातिना खेडूतों ने 50% अथवा तो 60,000 रूपिया सुधीनी सहाय मळशे। अने आ योजना माटे छेल्ली तारीख छे 31/10/2023 एटले के आ महीनानी छेल्ली तारीख छे। जे लोकोने आ योजनानो लाभ लेवो होय ते आ महीनानी छेल्ली तारीख पहेला ऑनलाइन अरजी करी शके छे, तो ज आ योजनानो लाभ एमने मळशे। ત્યાર પછી વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તું। સાઉદ અરબના નિર્ણયને પગલે ભારતમાં મોટો આર્થિક ફાયદો થશે। સાઉદી અરબે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પર લેવાતા એશિયન પ્રીમિયમમાં ઘટાડો કરીને પ્રતિ બેરલ $3.5 કરી દીધું છે। ગયા વર્ષે સાઉદ અરબ $10ના દરે આ લઈ રહ્યું હતું। આ નિર્ણયના કારણે ભારતને ક્રૂડ ઓઇલની ખરીદીમાં મોટો આર્થિક લાભ થઈ શકે છે। ભારત પહેલાંથી આ પ્રીમિયમનો વિરોધ નોંધાવતો રહ્યું છે। આગામી સમયમાં ઈંધણના ભાવમાં ફેરફાર થઈ શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો 1,20,000ની સહાય મળશે। ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા જે ખેડૂત મિત્રો છે એમને ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે હવે સરકાર તરફથી 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। જ્યારે આ યોજનામાં આ ગામના ખેડૂતો, મજૂર વર્ગ અને આર્થિક રીતે જે પછાત હોય એવા વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો દ્વારા વિકાસ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જે લોકોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે। અને આવા ને આવા સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।